હેલો એવરીવન, નાવ આપણે લાસ્ટ લેક્ચરમાં સિંકિંગ ફંડ ચાલુ કર્યું હતું, એટલે ડૂબમાં જતું ભંડોળ. એમાં આપણે પી અને ક્યુ, પી ફોર ધ તમે કોઈ લોન લીધી હોય તેનું રીપેમેન્ટ કેટલું કરવું દર મહિને કે દર વર્ષે, એની માટે ફાઇન કરવા માટે થાય છે કે ભાઈ તમે લોન લીધી છે 20 લાખની, એનો ઇન્ટરેસ્ટ કંઈક 7-8% છે, ને એ 20 ઇયરમાં રીપે કરવાનું છે, તો પર યર એનું કેટલો ઇન્સ્ટોલમેન્ટ આવે છે એ આપણે પીથી ફાઇન કરતા. ક્યુ આપણે યુઝ કર્યું હતું કે ભાઈ મારે 20 વર્ષ રહીને, આજે હું દર વર્ષે 5-5 હજાર રૂપિયા જમા કરું છું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 9% છે, તો 20 વર્ષ રહીને એનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ થઈને કેટલી એમાઉન્ટ મારી ભેગી થશે, એની માટે આપણે ક્યુ કર્યું હતું. નાવ સિંકિંગ ફંડનું આ છે ઇન્સ્ટોલમેન્ટનું ઇક્વેશન, આપણે જોયેલું હતું ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડનું ઇક્વેશન છે. આ ઇક્વેશન આપણા ઘર છે એની જમીન છે એનું કોઈ કાંઈ ભંડોળ ડૂબમાં નથી જવાનું, બટ કન્સ્ટ્રક્શન કરેલું છે એ ધીરે ધીરે ખવાતું જતું હોય છે, એટલે તમારું ભંડોળ એમાં ડૂબમાં જતું હોય છે. તો કન્સ્ટ્રક્શન છે એમાં એ દર વર્ષે કેટલું તમારું પેમેન્ટ, કેટલું ઇન્સ્ટોલમેન્ટ એ ડૂબમાં જાય છે એ ફાઇન્ડ કરવા માટેનું આ ઇક્વેશન છે કે ભાઈ દર વર્ષે કેટલું ભંડોળ ડૂબમાં જાય છે. તો આ એક એક્ઝામ્પલ આપણે લઈને સમજીએ, અને જીટીયુમાં જનરલી અવારનવાર મેં પેપરના તમારા એનાલિસિસ કર્યા છે, તો ફર્સ્ટ આપણે જે સ્ટ્રેટ લાઇન અને કોન્સ્ટન્ટનો દાખલો ઓલવેઝ હોય જ છે, જે આપણે બહુ સારી રીતે પહેલાં સમજી ગયા. પી અને ક્યુનો પણ દાખલો હોય છે, પણ આ દાખલો હજી પૂછાતો નથી. રેન્ટલના એક્ઝામ્પલ છે, હજી આપણે આગળ નેક્સ્ટ કેપિટલાઇઝેશન વેલ્યુ યર પરચેસ જોશું, એમાં આપણે શીખશું. આ દાખલો પૂછાતો નથી, પણ ટુ મચ ઇઝી છે, બહુ સિમ્પલ દાખલો છે, એટલે આપણે આ દાખલો જોઈ લઈએ છીએ. આપણને એવું ન થાય કે એક્ઝામમાં પૂછાય ને આપણને આવડે નહીં. તો આપણે એક એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ સિંકિંગ ફંડ ફાઇન્ડ કરવા માટેનો. અ પર્સન પરચેસ અ હાઉસ ફોર ₹4,30,000, 4,30,000 ઘર લે છે. ધ સ્ક્રેપ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 10% ઓફ ધ કન્સ્ટ્રક્શન કોસ્ટ. 4,30,000 આખું ઘર, એમાં જમીન નહીં આવી ગઈ ને કન્સ્ટ્રક્શન નહીં આવી ગયું. હવે એ ઘર સ્ક્રેપ વેલ્યુ, જ્યારે કન્સ્ટ્રક્શન હાઉ ખોવાઈ જાય ત્યારે એ તોડી ભાંગી ડિસમેન્ટલ કરી નાખે છે. ઓકે, કન્સ્ટ્રક્શન ડિસમેન્ટલ કરે છે ત્યારે એ ડિસમેન્ટલમાં 10% એને કન્સ્ટ્રક્શન કોસ્ટના આવે છે પૈસા, ડિસમેન્ટલ જે ભંગાર વેચે છે એનું. ધ લાઈફ ઓફ બિલ્ડિંગ ઇઝ 39 યર, ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 6.5%. કેલ્ક્યુલેટ ધ ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ સિંકિંગ ફંડ, ટેક લેન્ડ કોસ્ટ ઓફ ધ 70,000. ટોટલી ઘર 4,30,000 લે છે, એમાં હજી 70,000 રૂપિયા જમીનની કિંમત છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ, ટોટલ કોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ 4,30,000, એમાં લેન્ડ કોસ્ટ છે 70,000. નાવ તો આપણી કન્સ્ટ્રક્શન કોસ્ટ શું થઈ, તો કે ભાઈ ટોટલ કોસ્ટ છે એમાંથી આપણે માઇનસ કરી લેન્ડની કોસ્ટ, એટલે આપણને કન્સ્ટ્રક્શન કોસ્ટ મળી ગઈ 3,60,000 મારી કન્સ્ટ્રક્શનની કોસ્ટ છે. નાવ આપણને અહીંયા લખેલું છે ભાઈ સ્ક્રેપ વેલ્યુ ઓફ ધ બિલ્ડિંગ ઇઝ 10% ઓફ ધ કન્સ્ટ્રક્શન કોસ્ટ, કે ત્યારે મારી લાઈફ સ્પેન પતી જાય છે 39 યર આપણને આપેલું, ત્યારે હું બિલ્ડિંગ ડિસમેન્ટલ કરી નાખું છું, આખું તોડી નાખું છું, પછી જે ભંગાર છે એ હું વેચું છું, તો એના કન્સ્ટ્રક્શન કોસ્ટના 10% આવે છે. તો નાવ સ્ક્રેપ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એસ 10% ઓફ ધ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઇક્વલ ટુ 10 × 3,60,000, એટલે 36,000 રૂપિયા આપણને કંઈક ભંગારમાંથી મળશે. નાવ આપણે જે આ સ્ક્રેપ વેલ્યુ ફાઇન્ડ કરી નાખી છે, એ સ્ક્રેપ વેલ્યુ અને જે આપણી કન્સ્ટ્રક્શન કોસ્ટ આવી છે એ આપણું સિંકિંગ ફંડનું જે ઇક્વેશન છે ઇન્સ્ટોલમેન્ટ ફાઇન્ડ કરવા માટે, કે પર યર કેટલું એમાં સિંકિંગ ફંડ ડૂબે છે ભંડોળ તમારું, તો એ જનરલી કન્સ્ટ્રક્શન કો ઉપર જ ડૂબતું હોય છે, લેન્ડ ઉપર કોઈ દી ડૂબતું નથી, મેં તમને પહેલાં વાત કરી. તો ઇન્સ્ટોલેશન ઓફ ધ સિંકિંગ ફંડ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એસ મલ્ટીપ્લાય આઈ અપોન 1+i^n-1. સો સી ફોર અ કન્સ્ટ્રક્શન કોસ્ટ, એઝ ફોર ધ સ્ક્રેપ વેલ્યુ એન્ડ ઇન્ટરેસ્ટ, આપણે વેલ્યુ બધી પુટ કરી દીધી, તો પર યર 1976 રૂપિયા તમારું ફંડ ડૂબે છે, 1976 રૂપિયા ઓનલી પર યર. નાવ આ રીતે તમે એક્ઝામ્પલ સિંકિંગ ફંડનો જીટીયુમાં પૂછાતો તો નથી, પણ આપણને આવડો છે, ટુ મચ ઇઝી છે ઇન્સ્ટોલમેન્ટનો. ડિપ્લોમામાં વારાઘડી આ એક્ઝામ્પલ પૂછાય છે, ડિગ્રીમાં જીટીયુવાળા પૂછતા નથી, તમારામાં મેજોરિટી સ્ટ્રેટ લાઇન અને કોન્સ્ટન્ટ પર્સન્ટેજનો જ એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાય છે. તો હું હોપ કરું છું તમને આ એક્ઝામ્પલ સમજાઈ ગયો હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યરલી પરચેસ, કેપિટલાઇઝેશન વેલ્યુ ને એ બધું આગળ જોશું. ખૂબ સારા એક્ઝામ્પલ છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવા માટેના
ઇન્ટરેસ્ટ કેટલું, સોરી રેન્ટ કેટલું આપણે ઘરનું રાખવું એ ફાઇન્ડ કરવા માટે એક્ઝામ્પલ યુઝફુલ છે. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવશું. હેવ અ ગુડ ડે.